नमस्कार, आजना वीडियो में आपने सीखवाना छे अल्प विराम आपने कई रीते मूकी सकीए छे। अल्प विराम मूकवा माटेनी बे रीतो छे, भारतीय संख्यालेखन पद्धति अने आंतरराष्ट्रीय संख्यालेखन पद्धति। हवे भारतीय संख्यालेखन पद्धति में तो आपणे अल्प विराम मूकता आवडे छे के एकम दशक सौ पछी अल्प विराम, हजार दस हजार पछी अल्प विराम, दस लाख पछी दस करोड़, ए रीते आपणे अल्प विराम मूकीए छे। परंतु हवे आपणे जोवानुं छे आंतरराष्ट्रीय पद्धति प्रमाणे अल्प विराम कई रीते मूकीए छे। भले भारतीय संख्यालेखन पद्धति में आप अल्पविराम कई रीते मूकी छे एना उदाहरण पण आपणे जोईशुं, पण एना पहेला आपणे समझीए आंतरराष्ट्रीय संख्यालेखन पद्धति तरीके पद्धतिथी आपणे अल्पविराम कई रीते मूकी शकीए छीए अने संख्याओने शब्दोमां पण कई रीते लखी शकीए छीए। हवे अहीं कीधुं छे एक मिलियन, एटले शुं थाय छे तो कि हजार वखत हजार। हजार वखत ज्यारे आपणे हजार करीए छीए त्यारे एक मिलियन थाय छे। तो जोईए, चलो आपणे हजार वखत हजार एटले हजार गुण्या हजार। हवे शुं करवानुं छे तो कि एक एका एक, अहीं त्रण शून्य ने अहीं त्रण शून्य, एटले टोटल केटला शून्य थया? छ। एक बे त्रण चार पाँच छ, जोईए केटला थया। एकम दशक सौ, हजार दस हजार, लाख अने दस लाख। एटले आपणे खबर पड़ी कि एक मिलियन होय त्यारे दस लाख गणवामां आवे छे, कि एक मिलियन बराबर दस लाख थाय। हवे अहीं छे एक बिलियन, शुं कीधुं छे? हजार मिलियन। चलो हजार तो छे ज, अने मिलियन एटले केटला हता? तो के दस लाख, तो गुण्या थशे दस लाख। एकम दशक सौ, हजार दस हजार, लाख दस लाख। हवे करीए गुणाकार, एक एका एक, अहीं त्रण शून्य, चार पाँच छ सात आठ अने नौ शून्य, लखी दईए। एक बे त्रण चार पाँच छ सात आठ अने नौ। एकम दशक सौ, हजार दस हजार, लाख दस लाख, करोड़ दस करोड़ अने एक अबज। अत्यारे आपणे जे अल्पविराम मूक्या छे ए आपणे ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે મૂક્યા છે। શું કામ એવું? તો કે આપણે જોવા માંગીએ છીએ કે એક મિલિયન જે છે એને આપણે ભારતીય સંખ્યા પ્રમાણે કેટલા વાંચીએ છીએ? એક બિલિયન છે તો એને ભારતીય સંખ્યા પ્રમાણે કઈ રીતે વાંચીએ છીએ? એના માટે અત્યારે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે જ આપણે અહીં અલ્પવિરામ મૂકેલા છે। હવે ખબર પડી ગઈ કે એક મિલિયન હોય ત્યારે દસ લાખ ગણવાના અને એક બિલિયન હોય ત્યારે એક અબજ ગણવાના, કે એક બિલિયન બરાબર એક અબજ થાય। હવે પાઠ્યપુસ્તકમાં થોડી થિયરી આપેલી છે એ સમજીએ કે વારંવાર આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ। અલ્પવિરામ આપણને મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં મદદ કરે છે। આપણી ભારતીય પદ્ધતિમાં એકમ દશક સો હજાર અને પછી લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ। સંખ્યાને સરળતાથી વાંચવા અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રથમ અલ્પવિરામ જમણેથી ત્રણ અંકો પછી હજાર પછી આવે છે। બીજા અલ્પવિરામ બે અંકો પછી, તે દસ હજાર પહેલાં અને લાખ પછી આવે છે। ત્રીજા અલ્પવિરામ બીજા બે આંકડા પછી આવે છે, જમણેથી સાત અંકો, તે દસ દસ લાખ સ્થાન પછી આવે છે। હવે અહીં જોઈએ, આપણે જો કે પહેલાં એકમ દશક સો એક ભાગ પાડ્યો, એના પછી અલ્પવિરામ, હજાર દસ હજારનો બીજો ભાગ પાડી પછી અલ્પવિરામ, લાખ દસ લાખનો એક ભાગ પાડી પછી અલ્પવિરામ અને પછી કરોડ। આ રીતે આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિની અંદર અલ્પવિરામ મૂકીએ છીએ। હવે એ રીતે જોઈએ આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ। આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં એકમ દશક સો હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે। મિલિયન એટલે ખબર પડી ગઈ, લાખ અને દસ લાખનો ઉપયોગ કરીએ છીએ। એક મિલિયન એટલે હજાર વખત હજાર, એ આપણે અત્યારે સમજી ગયા, હજાર ગુણ્યા હજાર કર્યા એ। હજાર અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે, જે જમણી બાજુથી દર ત્રણ અંકો પછી આવે છે। પ્રથમ અલ્પવિરામ હજાર દર્શાવે છે અને તેના પછીનું અલ્પવિરામ મિલન દર્શાવે છે, મિલિયન દર્શાવે છે। ઉદાહરણ તરીકે જો અહીંયા સંખ્યા આપી છે એકમ દશક સો, એનું પછી આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અહીં અલ્પવિરામ મૂકતા હતા, પરંતુ આપણે જોઈએ છીએ અહીંયા કને હજાર દસ હજાર અને લાખમાં મૂકે છે, પરંતુ એને વંચાય છે હજાર જ, અને અહીં આપ્યા છે પચાસ, જે મિલિયન તરીકે ઓળખાય છે। જો એને આપણે શબ્દોમાં લખવું હોય તો કે પચાસ મિલિયન, આઠસો એક હજાર અને પાંચસો બાણું, પચાસ મિલિયન, આઠસો એક હજાર, પાંચસો બાણું છે। આ રીતે આપણે આને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે લખી શકીએ છીએ।
અને ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણે આને કઈ રીતે વાંચીએ છીએ તો કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એટલે પાંચ કરોડ આઠ લાખ એક હજાર પાંચસો બાણું આ રીતે આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખીએ છીએ તો આ બંને વચ્ચેનું હતો આ ડિફરન્સ જે આપણે ખાસ ધ્યાન રાખી અને આગળના દાખલાને પૂર્ણ કરવાના રહેશે ચાલો હવે અહીંયા પ્રયત્ન કરવામાં જોઈએ તો કે આ સંખ્યાને વાંચવાની છે ખાનાનો ઉપયોગ કરી અને એને લખવાની છે પછી તેમના વિસ્તૃત સ્વરૂપો પણ લખવાના છે વિસ્તૃત સ્વરૂપે એટલે કે એને આપણે જે વિસ્તરણ કરતા હતા એ રીતે હવે એ સંખ્યાને કોષ્ટક તરીકે લખવાની કીધી છે એટલે આ રીતે એક કોષ્ટક તમારે ગણિતની નોટની અંદર બનાવવાનું છે અને પછી એ સંખ્યા જે રીતે આપી છે એ સંખ્યા પહેલાં ગણીએ એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ હવે એટલે ખબર પડી કે કરોડ અને દસ લાખના સ્થાને એક સંખ્યા નથી લાખના સ્થાને છે ચાર દસ હજારના સ્થાને સાત હજારના સ્થાને પાંચ સોના સ્થાને બે દશકના સ્થાને બે અને એકમના સ્થાને બે હવે એને વિસ્તારમાં લખવાની છે વિસ્તારમાં એટલે કે આપણે એનું વિસ્તરણ કરવાનું છે પહેલું છે ચાર લાખ એટલે કે ચારને આપણે ગુણવા પડશે લાખ વડે વત્તા સાત દસ હજારના સ્થાને છે એટલે એને ગુણવા પડશે દસ હજાર વડે વત્તા પાંચ હજારના સ્થાને છે એટલે ગુણવા પડશે હજાર વડે વત્તા બે સોના સ્થાને એટલે ગુણ્યા સો વત્તા બે દશકના સ્થાને એટલે દસ વત્તા જીરો એકમના સ્થાને એટલે એક વડે ગુણવા પડશે આ રીતે તમારે નોટની અંદર એક પેજની અંદર કોષ્ટક બનાવી અને આ રીતે જેટલી સંખ્યાઓ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે આ બધી સંખ્યાઓનું વિસ્તરણ કરવાનું રહેશે અને એમાં જોવાનું છે કે સૌથી નાની સંખ્યા કઈ છે આ બધામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે કઈ રીતે તપાસ કરશો તમે તો કે પહેલાં તો એ જોવાનું છે આ એકમ દશક સો હજાર દસ હજાર લાખ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ચલો આ મોટી સંખ્યા દેખાય છે આ બંનેમાંથી એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ હવે આ બંનેમાંથી આ મોટી એકમ દશક સો હજાર દસ હજાર લાખ કરોડ લાખ દસ લાખ કરોડ અને દસ કરોડ એ રીતે તમારે જોઈ આપણે જે રીતે આગળ કરતા હતા બધાનું સ્થાન નક્કી કરીને એ રીતે નાની સંખ્યા અને મોટી સંખ્યા શોધવાની રહેશે અને આ જ સંખ્યાને ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે હવે અહીં કીધું છે આ સંખ્યાને વાંચો સંખ્યાને વાંચવાની છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ કે પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ચોસઠ પછી બીજી સંખ્યા એકમ દશક સો હજાર દસ હજાર એટલે પંચાણું હજાર ચારસો બત્રીસ ત્રીજી એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એક કરોડ નેવ્યાસી લાખ પચાસ હજાર ઓગણપચાસ અને પછી છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ સાત લાખ બે હજાર પાંચસો નવ હવે શું કીધું છે એમાં ખાનાનો ઉપયોગ કરીને આ સંખ્યાને લખો પછી અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો તમને આ ચાર સંખ્યા આપી છે ને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું કીધેલું છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કોષ્ટક તરીકે લખવાનું કીધેલું છે તો આ રીતે આપણે કોષ્ટક બનાવવાનું રહેશે જેમાં પહેલી સંખ્યા તમને આપી છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ એટલે કે પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ને ચોસઠ તો એ સંખ્યા આપણે અહીં લખી દઈએ પાંચ લાખ સત્યાવીસ હજાર આઠસો ચોસઠ હવે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં કઈ રીતે અલ્પવિરામ મૂકીએ છીએ તો પહેલાં એકમ દશક સોનો એક વિભાગ એટલે એકમ દશક સો પછી હજાર અને દસ હજારનો એક વિભાગ આ રીતે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીએ છીએ બીજી સંખ્યા જોઈ લઈએ શું કીધું છે પંચાણું હજાર ચારસો બત્રીસ એ લખીએ પંચાણું હજાર ચારસો બત્રીસ પહેલાં અલ્પવિરામ ક્યાં આવશે તો કે એકમ દશક સો પછીના સ્થાને અને હજાર અને દસ હજારના સ્થાને જો પછી હોત તો અહીં અલ્પવિરામ મૂકવું પડે ત્રીજી સંખ્યા લખીએ આપણે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ એક કરોડ નેવ્યાસી હજાર પચાસ હજાર ઓગણપચાસ ચલો પહેલાં તો એકમ દશક અને સોના સ્થાને અલ્પવિરામ મૂકી દઈએ હજાર દસ હજાર લાખ દસ લાખ અને આ થશે એક કરોડ તો આ રીતે અહીં આપણે મૂકીએ હવે છેલ્લી સંખ્યા એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એટલે સાત કરોડ બે હજાર પાંચસો નવ હવે આની અંદર આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીએ એકમ દશક સો પછી હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ
હવે એને જ આપણે લખવાનું છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે. તો પહેલા સંખ્યા લખી દઈએ આપણે 527,864. તો પહેલા 3 3 નું ગ્રુપ બનાવી દેવાનું, આ 3 અને પછી આ 3, અને શું વંચાશે તો કે 527,864. પછીની સંખ્યા છે 95,432. 3 3 નું ગ્રુપ બનાવીએ, શું બન્યું? 95,432. હવે ત્રીજી સંખ્યા આપણે લખીએ અહીંયા 3 3 નું ગ્રુપ, 1 2 3, 1 2 3, તો શું થશે અહીંયા 18,950,049. હવે એના પછીની સંખ્યા 7,000,2509. 3 3 ની જોડી બનાવી દઈએ, 1 2 3, અલ્પવિરામ, 1 2 3, અલ્પવિરામ. સંખ્યા શું બની? તો કે 70,002,509. તો આ રીતે આપણે એ ગ્રુપમાં ડિવાઈડ કરી દીધું. હવે પછી એ કોષ્ટકની અંદર શું કરવાનું કીધું છે? તો આ સંખ્યાને ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની અંદર ગોઠવવાની રહેશે. પહેલાં ચડતો ક્રમ એટલે નાનીથી કરીને મોટી સંખ્યા, અને ઉતરતો ક્રમ એટલે મોટીથી કરીને નાની સંખ્યા. તો એ તમારે હોમવર્કમાં રહેશે. હવે નીચેનું જે કોષ્ટક છે પેજ નંબર 11માં, એમાં પણ પ્રયત્ન કરવા માટે આપેલું છે કે તમારી પાસે આ અંકો છે 4 5 6 0 7 અને 8, તેનો ઉપયોગ કરીને 6 અંકોની આપણે 5 સંખ્યા બનાવવાની છે. હવે આપણે 1 2 3 4 5 6 અંકો આપ્યા છે, 6 અંકોનો ઉપયોગ કરીને 5 અલગ અલગ સંખ્યાઓ બનાવી છે. તો પહેલી એક સંખ્યા આપણે બનાવીએ, કઈ છે? 4 5 6 0 7 8, આ પહેલી એક સંખ્યા બની. બીજી સંખ્યા બનાવીએ. હવે શરૂઆત આ 4ની અત્યારે ભૂલી જઈને પાછળની બધી સંખ્યા લખી દઈએ, 56 0 78, અને 4 જે બાકી રહ્યું 4 છેલ્લે. હવે 45ને ભૂલી અને આ કરીએ 60 78, પછી આવશે 4 અને પછી આવશે 5. હવે પહેલી 3 સંખ્યાને પણ 0 પહેલો આવવો જોઈએ નહીં. તો હવે શું કરીશું આપણે? તો પહેલાં લઈ લઈએ 78 78, અને પાછળથી સંખ્યા ચાલુ કરીએ 4 5 6 0, અને છેલ્લી સંખ્યા બનાવીએ, પહેલાં લઈ લઈએ 8, પછી 4 5 6 0 7. આપણે 6 અંકોની 5 અલગ અલગ સંખ્યા બનાવવાની કીધી હતી, એ સંખ્યા આપણે અહીં બનાવી દીધી છે. પરંતુ હજી એમાં આપણે આગળ થોડુંક કીધેલું છે કે સરળ વાંચન માટે એનામાં અલ્પ વિરામ મૂકો. હવે આપણે અહીં એ ઉલ્લેખ નથી કર્યો કે એને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખવાનું કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે. તો આપણી રીતે આપણને જે સરળ પડે એ સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણે આની અંદર અલ્પ વિરામ મૂકવાના રહેશે. તો આપણે સરળ પડશે કહી તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ, ભલે એ પણ સરળ છે પણ આપણે એ વધારે સરળ પડે. તો અહીંયા થશે 1 10 100 1000 10000, આ પહેલામાં અલ્પ વિરામ મૂક્યા, બીજામાં 1 10 100 1000 10000 1 10 100 1000 10000 1 10 100 1000 10000, અને આ લાખ, 1 10 100 1000 10000 અને લાખ. તો આ રીતે આપણે અહીં અલ્પ વિરામ પણ મૂકી દીધેલા. એ સંખ્યા હવે એ જે સંખ્યા આપણે જે બનાવી છે એના આધારે તમને ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં પણ ગોઠવવાનું છે. તો ચાલો આપણે એને ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં ગોઠવ. ચડતો ક્રમ એટલે શું થશે? તો કે નાનાથી કરી અને મોટી સંખ્યા. હવે આપણે એ ખબર છે કે બધી સંખ્યાઓ લાખના સ્થાનવાળી છે. અહીં 4 લાખ છે, 5 લાખ, 6 લાખ, 7 લાખ અને 8 લાખ. તો પહેલી કઈ સંખ્યા આવશે? તો કે જે લાખના સ્થાને નાની સંખ્યા છે એ. તો 4,56,078. પછી બીજી કઈ આવશે? એ જ આપણે બરાબર જ લખી છે, 5,60,784. ત્રીજી 6,07,845. ચોથી 7,84,560. અને છેલ્લી આવશે 8,45,607. એ રીતે આપણે જોઈએ એનો ઉતરતો ક્રમ, એટલે કે મોટાથી નાની સંખ્યા. 8,45,607, 7,84,560, 6,07,845, પછી 5 લાખ
60,784 અને છેલ્લે 456,078 તો આ સંખ્યાને આપણે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં પણ ગોઠવી દીધા. એ તમારા હોમવર્ક માટે છે. ચલો અંકો